બાજુ દારૂનીતિ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 23 માર્ચે પોતાની ધરપકડ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આના પર 27 માર્ચે કોર્ટે ઈડીને નોટિસ પાઠવી હતી અને તેનો જવાબ માંગ્યો હતો. આ મામલે ઈડી આજે એનો વિગતવાર જવાબ દાખલ કરશે. આ કેસની સુનાવણી આવતીકાલે એટલે કે 3 એપ્રિલે થશે. તેમની ધરપકડ ઉપરાંત 21 માર્ચે ધરપકડ કરાયેલ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટના રિમાન્ડના નિર્ણયને પણ પડકાર્યો હતો. વાસ્તવમાં રાઉઝ એવન્યુ કોર્ટે તેને 28 માર્ચ સુધી ઈડી રિમાન્ડ પર મોકલ્યા હતા, જે બાદ 1 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યો હતો. 27 માર્ચે જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની કોર્ટમાં કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી અને ઈડીના એએસજી એસવી રાજુએ લગભગ 1.5 કલાક સુધી પોતાની દલીલો રજૂ કરી હતી. એએસજી રાજુએ કહ્યું હતું કે અમે વિગતવાર જવાબ દાખલ કરવા માંગીએ છીએ. મુખ્ય કેસમાં અમને 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. આ કિસ્સામાં પણ અમને જવાબ દાખલ કરવા માટે પૂરતો સમય મળવો જોઈએ. કેજરીવાલના વકીલ સિંઘવીએ કહ્યું કે આ વિલંબની રણનીતિ છે. અમે કોર્ટને અપીલ કરીએ છીએ કે આ અંગે હવે નિર્ણય લેવામાં આવે. તમે એને સ્વીકારો છો અથવા તો તેનો ઇનકાર કરો છો. બંનેની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ઈડીને કેસમાં જવાબ આપવા માટે 6 દિવસનો સમય આપ્યો હતો અને કેજરીવાલને ધરપકડ અને રિમાન્ડમાંથી રાહત આપી ન હતી. જોકે હાલમાં કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેઓ 15 એપ્રિલ સુધી તિહાર જેલમાં બંધ રહેશે. કોંગ્રેસ